સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે। ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રમીણસિંહ રાઠોડ જેઓ છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસથી નારાજ હતા તેઓએ કોંગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ પકડી લીધું છે। આજરોજ નડિયાદ ખાતે જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ અને આગેવાનોની હાજરીમાં પ્રમીણસિંહ તેમજ તેમની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી। આ તબક્કે પ્રમીણસિંહે પોતાનો મનનો ઉભરો ઠાલવતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં તેઓની કોઈ કદર થઈ ન હતી જેના કારણે તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડી છે। તેઓ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સૈનિક હતા અને કોંગ્રેસ છોડ્યા બાદ હવે તેઓએ ફરીથી પોતાના ઘરે વાપસી કરી છે। હું કોંગ્રેસની અંદર જિલ્લાનો મહામંત્રી તરીકેની સેવા આપતો હતો, પરંતુ તેમની સાથે મનમેળ ન થતો અને ઓરિજિનલ જૂનો ભારતીય જનતા પક્ષનો સનિષ્ઠ કાર્યકર હતો અને જિલ્લા બક્ષીપંચનો પ્રમુખ પણ હતો બે ટર્મ, એટલે થોડા કંઈક મનદુઃખ થતો મેં થોડા સમય માટે છોડેલું, પણ હું મારી પોતાની માતૃ સંસ્થામાં આજે પરત ફરી રહ્યો છું અને આ બધા જ મારા ફેમિલીર મેમ્બરો છે એવો મને ખૂબ આનંદ થાય છે અને હું દિલથી કામ કરવા માટે આજે તૈયાર છું। ભારતીય જનતા પક્ષમાં લગભગ 200 માણસો જોડાયા છે। સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકારની જે નીતિરીતિ છે, સરકારની જે સેવાડાના માનવીનો વિકાસ કરતી જે યોજનાઓ છે એનાથી આકર્ષિત સામાન્ય માણસ પણ થાય છે। અને આજે પ્રવીણસિંહજી રાઠોડ આજે મોટી સંખ્યામાં એમના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે અને પોતે પણ કોંગ્રેસમાં મહામંત્રી તરીકેની જવાબદારી છે અત્યારે એમની અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, એટલે સૌનો સાથ સૌનો વિકાસ કરતી પાર્ટીમાં એમણે વિશ્વાસ મૂક્યો છે અને મોટી સંખ્યામાં જે જોડાયા છે। તો આવનારી જે તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ તૂટતી જાય છે અને આજે તમે જોઈ રહ્યા છો એમ મોટી સંખ્યામાં જોડાઈ અને વિજયના વિશ્વાસ સાથે અમે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિજય થવાની છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।